नमस्कार विद्यार्थी मित्रों, હું શીતલ ભટ્ટી મોબાઈલ સ્કૂલ ગ્રુપ વાસુદેવ સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટરનું નામ છે સ્વતંત્ર ભારત. બરાબર, હવે અગાઉ આપણે જોઈ ગયા કે ભારત છે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થાય છે અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત છે એને આઝાદી મળે છે. ભારતની સાથે સાથે તો કે પાકિસ્તાન છે એ પણ અખંડ હિન્દુસ્તાનમાંથી અલગ ભાગ બને છે. બરાબર, હવે ત્યાર પછી તો કે 80 લાખ શરણાર્થીઓ છે જે પાકિસ્તાનમાંથી ભારતની અંદર ફરી પાછા આવ્યા હતા અને એ જે કંઈ પણ સમસ્યાઓ સર્જાણી હતી એના વિશે આપણે માહિતી મેળવી. હવે આજે આપણે જોવાનું છે સ્વતંત્ર ભારત આ ચેપ્ટરની અંદર તો કે એ સમયે 562 જે દેશી રજવાડાઓ હતા એ રજવાડાઓને ભેગા કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ અને બીપી મેનને કરેલું હતું. બરાબર, હવે આ બધા રાજ્યો છે એને ભારત સંઘની અંદર ભેળવી દીધા. હવે ભારત જે છે એનું અલગ બંધારણ છે એ બનાવવામાં આવેલું છે અને એની અંદર હવે દરેક રાજ્ય છે એને એની કેટેગરી વાઇઝ અલગ વિભાજન કરવામાં આવે છે. જેમ કે અત્યારે આપણે 29 રાજ્ય અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ છે. બરાબર છે, એ રીતે તો કે એ સમયે તો કે અભો આ રીતે 4 વિભાગની અંદર દરેક રાજ્ય છે એની રચના કરવામાં આવેલી હતી. એટલે રાજ્યોની રચના અને પુનઃરચના, એટલે દરેક રાજ્ય છે એની રચના કરી અને ફરી પાછું એની અંદર ફેરફાર કરી અને ફરી પાછું ભાષાના રૂપ અલગ અલગ રાજ્ય છે એની રચના કરવામાં આવી. તો જોઈએ આપણે રાજ્યોની રચના અને પુનઃરચના. ભારત આઝાદ થયું અને દેશી રાજ્યોનું એકીકરણ થયું. બરાબર, ભારત દેશ આઝાદ થયો અને દેશી રાજ્યોનું એકીકરણ એટલે બધા રજવાડાઓ છે એક થયા. આપણે એકતંત્રીય નહીં પણ સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઊભો થયો. બરાબર, ભારત દેશ જે છે એણે એકતંત્રી ન એટલે કે એક નહીં પણ સંઘીય આખા દેશ માટે જે કોઈ પણ વ્યવસ્થા છે એ આખા દેશને લાગુ પડે એ રીતે સંઘીય વ્યવસ્થા છે એ સ્વીકારી અને એ માટેના જે કોઈ પણ પરિબળો છે ઘટકો છે એવા રાજ્યની રચના કરવા એટલે રાજ્ય છે બરાબર એની અલગ અલગ રચના કરવા માટેના પ્રશ્ન ઊભા થયા. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓના એકીકરણ થકી ઊભા થયેલા એકમોનું શરૂઆતમાં અ બ ક અને ડ એમ 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. બરાબર, અગાઉ જે બ્રિટિશ પ્રાંતો એટલે અંગ્રેજોના જે વિસ્તારો હતા એ અને દેશી રજવાડાઓ જે હતા એનું જે એકીકરણ હતું અને એના લીધે તો કે જે રાજ્યની રચના છે એ અ બ ક અને ડ એમ 4 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવી. આ ચારેય પ્રકારના દરજ્જા રાજ્યોનો દરજ્જો 100 બરાબર અ બ ક ડ જે 4 વર્ગની અંદર વિભાજન કરવામાં આવેલું હતું તો આ ચારે 4 પ્રકારના જે રાજ્ય છે એનો દરજ્જો છે 100 નહોતો. જો કે એ સૌ ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. બરાબર, આ બધા ભારતીય સંઘ છે જે ભારતનું એક સંઘ બનેલું હતું એના અભિન્ન એટલે એકબીજા સાથે જોડાયેલા ભાગ. ઈસવીસન 1950માં જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે ભારત આ 4 પ્રકારના રાજ્યોનો બનેલો સંઘ હતો. બરાબર, 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું જે બંધારણ અમલમાં આવ્યું ત્યારે તો કે બંધારણ પ્રમાણે અ બ ક ડ આ 4 પ્રકારના રાજ્યનો બનેલો સંઘ હતો. આ એક કામ ચલાવ વ્યવસ્થા હતી. બરાબર, આ વ્યવસ્થા કેવી હતી કે અમુક સમય પૂરતી એટલે કામ ચલાવ કોઈ ફિક્સ કે નિશ્ચિત કરેલા સમયગાળા માટે નહોતી પણ અમુક સમય પૂરતી જ મર્યાદિત હતી. અ પ્રકારના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગુ ભાષી લોકોએ ઉગ્ર આંદોલન કર્યું. બરાબર, હવે અ પ્રકારના જે રાજ્યો હતા એની અંદર મદ્રાસ રાજ્ય હતું અને મદ્રાસમાંથી જે તેલુગુ ભાષી પ્રદેશ છે બરાબર છે એ આંધ્રપ્રદેશ તો મદ્રાસમાંથી આંધ્રપ્રદેશની ભાષાના ધોરણે અલગ માંગણી કરી અને લોકો છે એને ઉગ્ર આંદોલન કર્યું. આ ઉગ્ર આંદોલનને કારણે કેન્દ્ર સરકારે તેમની માંગણી સ્વીકારી લીધી. બરાબર, ભાષાના ધોરણે જે તેલુગુ ભાષી રાજ્ય છે એને મદ્રાસમાંથી આંધ્રપ્રદેશ અલગ કરવા માટે લોકોએ આંદોલન ચલાવ્યું અને આ આંદોલન છે એટલું જોશની અંદર ચાલ્યું હતું કે જેના કારણે કેન્દ્ર સરકારે એટલે કે સંઘ સરકારે બરાબર આ માંગણી છે એનો સ્વીકાર કરવો પડ્યો. 1 ઓક્ટોબર 1953ના રોજ અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી. પ્રશ્ન પૂછાય કે આંધ્રપ્રદેશ કયા રાજ્યમાંથી અલગ થયું તો કયું રાજ્ય આવશે મદ્રાસમાંથી. બરાબર, આંધ્રપ્રદેશની અલગ રચના ક્યારે કરવામાં આવી તો કે 1 ઓક્ટોબર 1953.
ત્યાર પછી ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની માંગણી સમગ્ર દેશમાં છે. બરાબર, હવે આંધ્રપ્રદેશ છે અને મદ્રાસમાં 1 ઓક્ટોબર 1953 ના રોજ અલગ કરવામાં આવે છે. પછી તો કે દરેક રાજ્યો છે એ ભાષાના ધોરણે એટલે કે ભાષાની રચના દ્વારા દરેક રાજ્ય છે એને અલગ કરે એવી માંગણી છે એ લોકોએ ઉપાડી અને એના આધારે તો કે દરેક રાજ્ય છે અલગ કરવામાં આવે. બરાબર, તો આવી બાબત છે એ લોકોએ સરકાર સમક્ષ રજૂ કરી. આગળ વાત કરીએ, કેન્દ્ર સરકારે રાજ્યની પુનઃરચનાનો અભ્યાસ કરી જરૂરી ભલામણ કરવા રાજ્ય પુનઃરચના પંચને નિમણૂક કરી. ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલીને અધ્યક્ષ પદે નિમવામાં આવ્યા. બરાબર, હવે કેન્દ્ર સરકાર જે છે એણે રાજ્યની પુનઃરચના એટલે ફરી પાછા જેવું પણ રાજ્ય છે એની રચના કરવામાં આવે. બરાબર, અને આ કામ છે એ ભારતની જે સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ એટલે સુપ્રીમ કોર્ટના જજ કોણ તો કે ફઝલ અલી. બરાબર, એને આ કામ જે છે એ સોંપવામાં આવ્યું એટલે ફઝલ અલીને એના અધ્યક્ષ પદે નિમવામાં આવ્યા. આ પંચનો અહેવાલ મળ્યા પછી સંસદમાં રાજ્યની પુનઃરચના કરતો ખરડો પસાર થયો. બરાબર, ફઝલ અલી છે એને અધ્યક્ષ પદે એની નિમણૂક કરવામાં આવી અને આ જે અહેવાલ એટલે આ પંચનો જે રિપોર્ટ છે એ તો કે સંસદની અંદર તો કે રાજ્યની પુનઃરચના એટલે ફરી પાછું રાજ્યની રચના કરતો ખરડો છે કાયદો છે પસાર કરવામાં આવ્યો. 1 નવેમ્બર 1956 થી તેનો અમલ કરવો. બરાબર, અમલ ક્યારે થયો તો કે 1 નવેમ્બર 1956. 4 પ્રકારના રાજ્ય રદ કરીને 14 રાજ્યો અને 6 જેટલા કેન્દ્ર શાસિત વિસ્તારોમાં રાજ્યની પુનઃરચના કરવામાં આવી. બરાબર, 4 રાજ્ય છે એને રદ કરી નાખવામાં આવ્યા. પહેલા હતા ને અ વ ક ડ, હવે 4 રાજ્ય છે એ રદ કરીને કારણ એની જગ્યાએ 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. બરાબર, તો આ વિસ્તારની રાજ્યની પુનઃરચના કરવામાં આવી. 14 રાજ્યો પૈકી મોટાભાગના રાજ્યની રચના ભાષાના ધોરણે કરવામાં આવી. બરાબર, આ જે 14 રાજ્ય હતા એમાંથી મોટાભાગના જે રાજ્ય છે એની નિમણૂક એની રચના છે કોના આધારે થાય તો કે ભાષાના ધોરણે. દરેક રાજ્ય છે એને ભાષાના ધોરણે અલગ કરવામાં આવ્યું પણ એમાં પંજાબ અને બોમ્બે અપવાદ હતું. બરાબર, પંજાબ અને બોમ્બે એટલે મુંબઈ છે એ અપવાદ ઉપવાદ હતું. બોમ્બે પ્રાંતમાં મરાઠી અને ગુજરાતી એમ 2 ભાષી વિસ્તારોમાં સમાવેશ કરવામાં આવ્યો. બરાબર, બોમ્બે એટલે મુંબઈ છે એની અંદર મરાઠી ભાષા બોલતા લોકો અને ગુજરાતી ભાષા બોલતા એમ 2 ભાષી દ્વિભાષી વિસ્તાર છે એનો સમાવેશ કરવામાં આવેલો હતો. એની સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાષાને ધોરણે રાજ્યની રચના કરવા માટે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું. બરાબર, હવે એની સામે શું થયું તો કે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર ભાષાના ધોરણે અલગ રાજ્ય છે એ રચના કરવા માટે ઉગ્ર આંદોલન કરવાનું છે. ગુજરાત છે એ પહેલાં મહારાષ્ટ્રની અંદર હતું. બરાબર, 1 મે 1960 રોજ મહારાષ્ટ્રમાંથી ગુજરાત છે અલગ થયું છે એટલે હવે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર પણ ભાષાના ધોરણે રાજ્ય છે એની રચના કરવા માટે ઉગ્ર આંદોલન ચલાવવામાં આવે છે. ત્યાર પછી છે મહાગુજરાત ચળવળ. સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકાર્યો. તે જ દિવસે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી. બરાબર, સંસદની અંદર દ્વિભાષી એટલે 2 ભાષાનો જે રાજ્યનો ઠરાવ કાયદો પસાર કર્યો સ્વીકારવામાં આવ્યો. એ જ દિવસે અમદાવાદની જે લો કોલેજ હતી ત્યાંના વિદ્યાર્થીઓની જે સભામાં પગલા સમિતિ છે એની રચના કરવામાં આવી. વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા અને જે ઘટનાએ આંદોલનને ધીમે ધીમે ઉગ્ર બન્યું. બરાબર, વિદ્યાર્થીઓ છે સ્વયંભૂ પોતે જ આ આંદોલનની અંદર જોડાયા અને અલગ અલગ જે કોઈ પણ દેખાવ છે એ શરૂ કર્યો અને ધીમે ધીમે કરતા આ આંદોલન છે એ વધારે ઉગ્ર બન્યું. આગળ વાત કરીએ મહાગુજરાત ચળવળના રાહબર ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર, મહાગુજરાત ચળવળ જે ચાલી તો એના જે મુખ્ય આગેવાન નેતા કોણ હતા તો કે ઇન્દુલાલ યાજ્ઞિક. અને પ્રશ્ન એમ પણ પૂછાય છે કે જનતાના ચાચા તરીકે કોણ ઓળખાય છે તો કોણ આવશે ઇન્દુલાલ યાગ. મહાગુજરાતની આ ચળવળ ધીમે ધીમે હિંસક હતી. તોફાનો તથા ગોળીબારોથી લોકમત વધુ ઉશ્કેર્યો. બરાબર, મહાગુજરાત એટલે જે મુંબઈમાંથી ગુજરાત છે એ ભાષાના ધોરણે અલગ કરવા માટે માંગણી બરાબર શરૂ કરી અને ધીમે ધીમે થતા આંદોલન છે એ ઉગ્ર બન્યું. તોફાનો તથા ગોળીબારથી લોકમત વધુ ઉશ્કેર્યો. બરાબર, તોફાનો થયા અને ગોળીબાર છે એ પણ આની અંદર આ આંદોલનની અંદર વધારે વધુ કરવામાં આવ્યું એનાથી લોકો લોકો છે ઉશ્કેરાયા. આ આંદોલનને ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતિ દલાલ, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓનું માર્ગદર્શન મળ્યું. બરાબર, મહાગુજરાત ચળવળ આંદોલન છે એની અંદર ક્યાં ક્યાં નેતાઓ જોડાયા હતા તો કે ઇન્દુલાલ યાજ્ઞિક,
જયંતી દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ. આ આંદોલન લોક આંદોલન બન્યું અને સમગ્ર ગુજરાતમાં પ્રસર્યું. બરાબર, આ આંદોલન છે લોક આંદોલન એટલે લોકોનું આંદોલન બન્યું અને આખા ગુજરાતની અંદર આ આંદોલન છે ફેલાયું. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત માટે ચળવળ કરનાર બધા રાજકીય પક્ષોએ સપ્ટેમ્બર 1956માં મહાગુજરાતના જનતા પરિષદની સ્થાપના કરી. બરાબર, હવે ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વ નીચે એટલે કે એની આગેવાની હેઠળ મહાગુજરાત ચળવળ માટે તો કે બધા છે રાજકીય પક્ષો છે એણે સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદ છે એની સ્થાપના કરી. ગુજરાતના અલગ રાજ્ય માટેની ચળવળ આ પરિષદે ચાલુ કરી. બરાબર, હવે ગુજરાતનો જે અલગ રાજ્ય માટેની જે ચળવળ હતી એ કામ તો કે જે આ મહાગુજરાત આંદોલન છે, બરાબર, કે મહાગુજરાત ચળવળ છે એની અંદર જોવામાં આવી. લોકો રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે બંધ પાડી તેનો બહિષ્કાર કરતા. બરાબર, હવે લોકો છે એ તો કે રાષ્ટ્રીય નેતાઓ છે એની જે પણ સભા ઉભરાતી તો એ સભા માટે થઈ અને લોકો છે એ પોતે જાતે બંધ પાડતા એટલે બધે જે છે એ બંધ કરતા અને પોતાનો જે કંઈ પણ છે એ બહિષ્કાર કરતા. ઇન્દુલાલ યાજ્ઞિકને સાંભળવા લોકો ઉમટી પડતા હતા. બરાબર, ઇન્દુલાલ યાજ્ઞિકની જે કોઈ પણ જગ્યાએ સભા હોય એનું પ્રવચન હોય તો લોકો એને સાંભળવા માટે એટલા આતુર હતા કે લોકો પોતાની રોજગારી જે કોઈ પણ ધંધા છે બંધ કરી અને એમને સાંભળવા જતા. આ રીતે લડત ઉગ્ર બની ગઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક જનતાના ચાચા બન્યા. બરાબર, આ રીતે લડત છે એ ગુજરાતની અંદર તો કે વધારે પડતી હિંસક ઉગ્ર બની ગઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક છે એ જનતાના ચાચા તરીકે ઓળખાવા લાગ્યા. ગુજરાત રાજ્યની સ્થાપના. બરાબર, હવે ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્રમાંથી કઈ રીતે અલગ થયું તો ગુજરાત રાજ્યની સ્થાપના ઉગ્ર ચળવળના પરિણામે સંસદે 1960ના મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અલગ રચના કરી. બરાબર, હવે જે હિંસક આંદોલન ઉગ્ર ચળવળ ચાલતી હતી એના પરિણામે તો કે 1960માં મુંબઈનું જે દ્વિભાષી રાજ્ય છે એનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંનેને અલગ કરે છે અને નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું. બરાબર, હવે નવું ગુજરાત રાજ્ય છે એનું ઉદ્ઘાટન કોણે કરેલું તો કે રવિશંકર મહારાજ. ક્યારે થયું તો કે 1 મે 1960. તમને પ્રશ્ન પૂછાય કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ તો 1 મે 1960. બરાબર છે, 1 મે 1960 રોજ મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વચન. બરાબર, 1 મે 1960 ના રોજ રવિશંકર મહારાજ છે એણે અમદાવાદની અંદર, બરાબર, અમદાવાદમાં જે સાબરમતી આશ્રમ છે ત્યાં તો કે ગુજરાત રાજ્ય છે એની મંગળ પ્રારંભ એટલે કે ગુજરાત રાજ્યની શરૂઆત કરાવી અને આશીર્વચન એટલે કે આશીર્વાદ પાઠવ્યા અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ તથા મુખ્યમંત્રી તરીકે ગુજરાત મહેતાએ કાર્યભાર સંભાળ્યો. તમને પ્રશ્ન પૂછે કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો કે મહેંદી નવાજ જંગ. બરાબર, પ્રશ્ન પૂછાય કે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો કે ડોક્ટર જીવરાજ મહેતા. બરાબર છે, હવે આજે તમને જે કંઈ પણ અહીંયા કરાવેલું છે તો એ તમને પ્રશ્ન છે હું અહીંયા લખાવું છું. પ્રશ્ન પહેલો, કેન્દ્ર સરકારને રાજ્યોની પુનઃરચના શા માટે કરવી પડી. બરાબર, બીજો પ્રશ્ન, મહાગુજરાત ચળવળ શા માટે શરૂ કરી. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા. એના પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા. બરાબર, અને ત્યાર પછી ટૂંકનો જ લખો મહાગુજરાત ચળવળ. બરાબર, અથવા તો મહાગુજરાત આંદોલન. હવે આટલા પ્રશ્ન જે કંઈ પણ તમને લખાવેલા છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી જોઈએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.